નમસ્કાર, હું નાઝિમા શેખ. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાનપુરાથી ડોલર પટ્ટી ગેંગના 3 સાગરીતોને પોલીસે ઝડપાયા. અટવા પોલીસે 4.50 લાખમાં 17 લાખના ડોલર આપવાના ચીટિંગના ગુનામાં ડોલર પટ્ટી ગેંગના 3 સાગરીકોને નાનપુરા ડક્કા ઓવારા પાસેથી ઝડપી પાડ્યા છે. આ ગેંગની મોડલ ઓપરેટિંગ એવી છે કે ગેંગનો લીડર સલીમ મહાજન સુરત આવી જગ્યાની રેખી કરે છે, પછી જગ્યા નક્કી થાય બાદ બબલુ ઉફ ગણેશ શેખ સુરતમાં રહેતા 3 સાગરીકોને 8-8 હજાર આપી બનાવવાવાળી જગ્યાએ ગોઠવી દે છે. કોઈ પકડાય કે પછી પોલીસ સહિતની તમામ ગતિવિધિઓ ત્રણેય નજર રાખે છે. સલીમ વોટ્સઅપ કોલ કે ઇન્ટરનેટ કોલ દ્વારા સલીમને કામનું હેન્ડલિંગ સોંપે છે અને સાહિલ ઉફ ભોલા પાસે ડોલર હોય અને તેને કઈ સમજ પડતી નથી તેવો રોલ કરે છે. અઠવા પોલીસના PSI PM દેસાઈ મોહસિન સૈયદે બાતમીના આધારે ગેંગના આસિફ ખાન અંસારી, મોહમ્મદ ખલીફા, નરેશ મંડળ પકડી પાડી તેમની પાસેથી 20 અમેરિકન ડોલરની 9 નોટ, 56,610 રોકડા, 5 મોબાઈલ, ન્યૂઝપેપરની ગડ્ડી કબજે કરી છે. જ્યારે મુખ્ય સૂત્રના આધારે બબલુ ઉફ ગણેશ શેખ રહેવાસી દિલ્હી, સલીમ મહાજન અને સાહિલ ઉફ ભોલા રહેવાસી જયપુર લાખોની રકમ લઈને ફરાર થાય છે. આ ગેંગને દિલ્હીમાં ડોલર આપવાના નામે 50,000 અને 75,000ની ચીટિંગ કરેલી છે. આખી ઘટનાથી એવું માહિતી મળી અને પોલીસે ગેંગ ધરપકડ કરી. ગઈ તારીખ 24/7/2020ના રોજ અઠવા પોલીસ સ્ટેશનમાં IPC 406-420 મુજબનો ગુનો રજીસ્ટર થયો. જે ગુનાના ફરિયાદી મનીષ કુમાર કમલેશભાઈ પાંડે ને બબલુ તેમજ ભોલા નામના 2 ઈસમો ભટાર રોડ ઉપર 20 તારીખના મળેલ અને તેઓએ એમની પાસે અમેરિકન ડોલર છે અને ડોલરના બદલામાં અસલ ડોલર આપી અને એવા 1664 ડોલર એમની પાસે છે જે એક્સચેન્જ કરવાના છે એવી લાલચ આપેલ. અને બીજા દિવસે 24 તારીખે સવારમાં 7 વાગે ફરિયાદીને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિંગા સર્કલ પાસે બોલાવેલ. અગાઉ જે બતાવ્યા મુજબ 20 ડોલરની 1 નોટ એવી 1664 ડોલર પોતાની પાસે છે અને તે કાગળને ન્યૂઝપેપરમાં વીંટાળી અને રૂમાલથી બાંધી અને એ નોટ જે બતાવેલ એ ફરિયાદીને આપી. ફરિયાદી પાસેના રોકડા રૂપિયા 4.5 લાખ રૂપિયા આ લોકો એ લઈ લીધેલ અને ત્યાંથી નીકળી ગયેલ ટ્રાફિકમાં જે ભીડનો લાભ લઈ. ત્યારબાદ ફરિયાદીને ખબર પડે કે પોતાની સાથે છેતરફિંડી થઈ રહી અને જે પોટલું ખોલી જોતા એમાંથી અંદરથી ન્યૂઝપેપરની ગડી વાળેલી કાગળના ટુકડા જ હતા, કોઈ ડોલર હતા નહીં. જેથી તાત્કાલિકપણે પોલીસ સ્ટેશન આવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ ગુનો રજીસ્ટર કરી એની તપાસ ચાલુ કરેલ. તપાસ દરમિયાન પોલીસને હકીકત મળેલ કે આ જે ગડ્ડી ગેંગના બીજા સભ્યો ડક્કાવાળા પાસે પણ આવી બીજી કોઈ જગ્યાએ છેતરપિંડી. આ લોકોની એવી એમો હતી કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં 3-4 વખત આ છેતરપિંડીના બનાવો બને એ પછી ત્યાંથી એ શહેર છોડી દેતા હતા. એ પોલીસને ઇન્ફોર્મેશન બાતમી મળી કે ડક્કાવાળા પાસે આ લોકો આ ફરી બીજે કોઈને છેતરપિંડીનો ભોગ બનાવવા માટે ભેગા થયેલા છે. તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી એ આરોપીને પકડી લીધો. 3 આરોપી પકડેલ છે. એઓના જે ભાડાનું મકાન ભાડાની રૂમ રાખી રહેતા હતા ત્યાં ફૂલવાડી ચોક બજાર વિસ્તારનો વિસ્તાર છે પરિમાતા પાસે, ત્યાં જઈ ત્યાં ખાતરી કરતા એમના ઘરમાંથી 20 ડોલરની કુલ 9 નોટ 13,560 રૂપિયાની અને એ સિવાય 56,610 રૂપિયા રોકડા, 5 મોબાઈલ અને ન્યૂઝપેપરની ગડ્ડી વગેરે મુદ્દામાલ મળી આવેલ, જે ગુના કામે ગુનાની તપાસના કામે કબજે લીધેલ છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય આ ગેંગની સાથે બીજા મુખ્ય જે ભોલુ, બબલુ અને એક સલીમ એ 3 વોન્ટેડ આરોપી છે. ભોલુ તેમજ બબલુ જે શરૂઆતમાં ફરિયાદી સાથે જે લોકોની મુલાકાત થયેલ એ લોકો વોન્ટેડ છે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ફરિયાદી ત્યાં ભટાર રોડ પર આ લોકોને મળેલો. એણે વાત કરી કે અમારી પાસે ડોલર છે, અમારી ઉપર કોઈ ભરોસો કરતું નથી કે ચોર સમજી, એટલે અમારે વેચવાના છે, વટાવવાના છે, પણ કોઈ અમારો ભરોસો કરતો નથી. એટલે ફરિયાદીએ ખાતરી કરી લીધી કે ખરેખર ડોલર સાચો છે. એ પછી બધું લાલચમાં આવી અને બીજા દિવસે એને બોલાવ્યો અને